હલો મિત્રો, તો નવા વિડીયોમાં આપણું સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ કલ્પેશભાઈની વાડીએ. થઈ ગયા કલ્પેશભાઈ અહીંયા છે અને ભાવિક છે અહીંયા. અને આપણે પહેલાં તો દરિયા જવાનું છે, વીજળી બારું જવાનું છે અને શીપાનું ભોંયરું જવાનું છે. તો વિડીયોમાં ઠેડૂતે બીને રહેજો, વિડીયોમાં બહુ મજા આવવાની છે. એવું જ તમે શીપાનું ભોંયરું લગભગ તો ત્યાં જોયું જ નહીં હોય કે અમારા ગામની અંદર શીપાનું ભોંયરું છે. એ અમે તમને કડે ખાઈને બતાવવાના છીએ. પહેલાં તો અમે કલ્પેશભાઈની વાડીનો કપા બતાવવાનો છે અને માંડવી બતાવવાનું છે. અને માંડવીમાં કાંઈ ઘટે નહીં એવી માંડવી છે અને બાજરી એક નંબર બાજરી છે. તો પહેલાં આપણે એની વાડીમાં આંટો મારી લઈ કલ્પેશભાઈની, પછી આપણે જવાનું છે દરિયે શીપાનું ભોંયરું જવાનું. તો આ છે કલ્પેશભાઈની કપા છે ને સામે બતાવે બધી બાજરી છે. અહીંયા ધનાજના કંઈક શહેર વાડે છે. આ છે અમારા કલ્પેશભાઈ. ત્યાં કલ્પેશભાઈનું ઘર અહીંયા એક છે અને ગામમાં ધાબાવાળું બનાવ્યું છે, વરદી જુએ છે. ને અહીંયા છે વાલવાળ છે, એક શીપડું જડી ગયું. કલ્પેશભાઈ આ બાજરી કઈ છે? અહીંયા ઠેલીમાં કંઈક નામ લખેલું છે, બાજરી છે એક નંબર. બાજરી બહુ સારી છે. કલ્પેશભાઈ માવો બનાવે છે, શીપડા ગોતે છે. હાલો, તો આપણે હવે દુજ્જા છે ભાઈ, દુજ્જાનો હેલો. શહેર વાડે આપણે પૂકી જ્યા છીએ દરિયાની કાંઠે. હવે તમને દરિયો બતાવીએ અને ઉતરવાનું કેવું છે એ તમને પણ બતાવીએ. અને ભાવિકભાઈ અને કલ્પેશભાઈ અમે ત્રણે આવ્યા છીએ અને આમાં છે બબલા ને એવું છે. તો હાલો તમને બતાવી. જો અહીંયા બતાવીએ આ દરિયાનો કાંઠો છે અને આ છે કલ્પેશભાઈ અને એના ભાઈઓની બધાની વાડી છે બાજરીની. અને અહીંયા બધા ભાવિક ને કલ્પેશભાઈ બધા ઊભા છીએ અમે. તો વટવાનું ચાલે છે, આપણે મસ્તીના પોપટ ઉડે છે. ત્યાં વ્યૂ આવે છે, એકદમ વન નંબરનો વ્યૂ આવે છે, કાંઈ ઘટે જ નહીં. ને સામે બતાવીએ ને જે વલ્લું બાડું બતાવીએ ને એ નાલી આપણે ઉતરવાનું છે. ને હમણાં તમે ઘડી ખમો, હું આવું પછી. તો જો આ દરિયો અત્યારે ખાલી થઈ છે, કાંઠો ખાલી થઈ ગયો છે. હવે આ બધું છે તો આ તમને બાળા બતાવીને નાચતી શીપાનું ભોંયરું છે. તો આપણે હવે ના લાવવાનું છે, પછી બતાવીએ કે કેટલા શીપા છે. તો હાલો, આપણે કાંઠે ને કાંઠે જ વયો જવાનું છે. અંતર વયો 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 તમ તાર આરામથી, કાંઈ ઘટે જ નહીં. જો
રોહિત ભાઈ ને કલ્પેશભાઈ ને બધા બેઠા છે અહીંયા. તો આપણે હામે હતા, હામે ઓલો દરિયાનો કાંઠો બતાવીને ના આપણે હતા. પછી અહીંથી આપણે ઉતરીને અહીંથી આપણે વીએ આ રીતે કાંઠે ને કાંઠે. હાલો, તો અહીંથી વ્યૂ જવું ને એ ભાવિકભાઈ. અહીંથી ને અહીંથી જોવો તમારે કેવું મસ્ત વ્યૂ આવે છે અહીંયા. આપણે છે ને ધીમે ધીમે હેલા જઈ, તમે જોવો અહીંયા તમને બેસવાની એમ મજા આવે ભાઈ. તમારે ભાઈ નાસ્તો બાસ્તો કંઈ કરો તો કરી દેવો, પછી મને કહેતા નહીં કે કોથળી મને કેડે બાંધો આપે. ને તમે જુઓ આમ તો જુઓ પહાડો કાંઈ ઘટે જ નહીં, આવા બધા પહાડો છે ભાઈ. ભાવિકને આજ મજા આવી ગઈ રમવાની ભાઈ. તો અહીંથી એક રસ્તો છે, આ તમે જુઓ ને એક જીતની ગુફા જ લાગે તમે, કાંઈક પણ કંઈક નવીન છે. તો ભાવિકભાઈ જુઓ નીકળી જાય છે આ ગુફામાં લી હોપટે હોપટ. હાલો તો આપણે ગુફામાં નીકળી જઈએ. હાલો તો કલ્પેશભાઈ બધા ગુફામાં લઈ આવે છે. એક તમે આમ ડિસ્કવરીમાં તમે આટા મારો ને ડિસ્કવરી, એક દિન ડિસ્કવરી જ લાગે, કાંઈ ઘટે જ નહીં. તમને બતાવું કે જો આ તમને ગુફા જેવું બતાય ને, આ ગુફા જેવું એ શીખવાનું ભૈરું જ છે. ને કલ્પેશભાઈને કહે કે આપણે ધીમે ધીમે જઈ ને તમને અવાજ તમને હમણાં શીખવા બોલ્યાનો. તો આ છે શીપાનું ભૈરું, હજી તમને અંદર જઈને બતાવીશું. જો અહીંયા જોઈ શકો છો તમે કે કેટલા બધા કબૂતર બેઠા છે, અને અહીંથી આપણે ઉતરવાનું છે. શીપા ઉડે હા, તમને નજીક જઈને બતાવવાના છે કે કેટલા બધા શીપા છે. લગભગ તમે પોતે જોયા જ નહીં હોય, ત્યાં ગુફા છે એકદમ બહુ મોટી. તમને બતાવવા આગળ તો આ શીપા છે, બધા કોમેન્ટમાં કહી દેજો કે તમે એટલા બધા શીપા ક્યાં તમે જોયા છે. આ છે અમારા નેમ ગામનો દરિયો, આ શીપા છે તમને એક નંબરનું વૈરું છે. તો કલ્પેશભાઈ અમારી પાછળ જ છે,
ને તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું બધું અંધારું છે. જુઓ તમે તો તમે આ બીક લાગે એવું એક રીતનું અંધારું જ છે. કલ્પેશભાઈ તમે આગળ જ્યાં જાઓ તો કલ્પેશભાઈ જાય છે. તો જુઓ કલ્પેશભાઈ બત્તી કરી મોબાઈલની ને કેટલું બધું અંધારું છે. અને હું પણ અંધારાની અંદર અત્યારે ઊભા છું. તમે જોઈ શકો છો કે પાછળ કેટલું બધું અંધારું છે. અને જો મોબાઈલની બત્તી કરીને અમે આ ગુફાની અંદર પ્રવેશ કર્યો છે. અત્યારે પહેલી વાર જ આ ગુફાની અંદર આવ્યા છીએ એટલે મિત્રો વિડીયો ઠેરુંથી જોજો અને વિડીયોમાં બહુ મજા આવશે. તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે વાગ્યા છે 5 ને કેટલું બધું અંધારું છે. ને બહાર તમે જુઓ કેટલો બધો પ્રકાશ છે. અને ભાવિકના કાંઠે બેઠો છે. તો હાલો હવે આપણે સીપા પાસેથી પસાર થવાનું છે ધીમે ધીમે. તો જોઈ શકો છો તમે જોવા કરોળિયાના ઝાડા છે જામી ગયેલા. ને અહીંયા રસ્તે તો લગભગ જ એ સુધીમાં કોઈ વેટું નહીં હોય. તો કલ્પેશભાઈ આમાં હાલવામાં તો ખાસ ધ્યાન રાખવી પડશે. આમથી નામ વ્યૂ જવું છે તો આમાં પગ લેવાની છે ને તો ઘણી થાય. તો હાવ સીપાની નજીક અમે પોગી જશે. તો તમે જોઈ શકો છો કે આ જો કેટલા બધા સીપા છે એક સાથે. ને અંધારું બહુ તે હોય ત્યારે ખુલ્યા ખુશ. ને આ દરિયાનો નજારો છે એક લાઈટનો. મંદિર જેવું જ લાગે છે. દરિયામાં મંદિર જ લાગે છે. મંદિર અહીંયા ઘટે જ લ્યો ભાઈ. ને અહીંયા સીપા છે કે તો જુઓ તમે આ રીતનું છે બધું. અમે અત્યારે બહુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે હાલવામાં. કારણ કે આવા અત્યારે ઇલાકામાં કોઈ હાલે નહીં. આમાં હાલવામાં છે ને પગ લહેરી જાય છે. અહીંયા મોબાઈલમાં કંઈ ટાવર આવે નહીં. જુઓ તમે આ બધું ગુફાનો વ્યૂ છે. ને અમારે કલ્પેશભાઈને બધા ફોટા શૂટ કરે છે. ને ભાવિકભાઈ આખે નાસ્તો કરે છે. તો અહીંયા ફોટા શૂટિંગને બધું હાલે છે. મિત્રો આ તો અમારો એક નાનો મોટો વિડીયો. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહી દેજો. અને બીજું તો કાંઈ અમારે કહેવાનું ન હોય. ને સીપાનો ભૈરવનો વિડીયો બનાવ્યો કહેતું ને એક ઈચ્છા હતી કે અમારે આ સીપાનો ભૈર એકવાર આવવું છે. તો વિડીયો કેવો એટલે કેવો રહે કમેન્ટમાં કહી દેજો. અને નવો વિડીયો બનાવી તમારી બાય બાય ને આવજો. જય માતા બાય.